हाँ, एक छोकरा है, एना पप्पा ऑफिस थी घरे आया, आज क्या धंधा में खोट आई हे कि कोई केव आ गया, घर माथु फरियु जमवा बैठो, वाइफे मस्त ढोसा बनाया, खाते गयो ने चटनी में मीठू न, ये गर्मी काढ़वा माटे आउटलेट, त्रण चीज हमेशा आउटलेट थवा मांगे। नंबर एक बोलो, पानी वराड़ छे ने, वराड़ तमे गैस ऊपर पानी नी तपेली मूकी हशे पछी जोजो, तमे जो छीबू ढाकी हो ने ऊपर ढाकणू, पण जो वराड़ वधशे तो ये ढाकणा ने उचकीने फेंकी देशे, वराड़ आउटलेट थवा मांगे छे। नंबर टू, गुस्सो, गुस्सा ने आउटलेट थवू होय छे, तमे एने दबावशो तो ये दबाशे नहीं, क्यांक तो बहार आवशे। अने नंबर त्रण कहू, वात, तमने कोई कीधु ने तने ज कहू छो, कोई ने कहतो नहीं, पछी जो चाले जे चाले। अरे व्हाट्सएप ना मेसेज पहुंचे पेला तमारा मेसेज पहुंची गया होय, अने एमाय जो आ लोको ने कीधु होय तने एकली ने ज कहू छु। અને એ ઓળીને શું કે ખબર, આ તને જ કહું છું, બીજા કોઈને કીધું નથી, જે ચાલે જે ચાલે જે ચાલે। ગુસ્સો પણ હંમેશા વરાળ જેવો છે, બહાર નીકળવા આઉટલેટ થવા માંગતો હોય છે। પપ્પાને કોકની સાથે થયું હોય તો ત્યાં નહીં કાઢે, તો ઘરે આવીને કોના ઉપર ઉતારશે, મમ્મી ઉપર, કાંઈ તમારા રસોઈના ઠેકાણા જ ન હોય, થાક્યા પાક્યા આવીએ છીએ, છે કોઈ ઠેકાણા, આવું થાય છે કે નહીં તું ઘરની અંદર થાય, એમાં મમ્મીનો વાંક નથી, પપ્પાની ક્યાંક બેટરી છટકેલી છે। ઓકે, હવે મમ્મી ઉપર ગુસ્સો થયો તો મમ્મીથી તો પપ્પા પર ના કરાય, અને એ વખતે તમે સાંજે સ્કૂલમાંથી આવ્યા ને રોજની માદક માપક આમ દફતર આમ નાખ્યું ને ચપ્પલ આમ નાખ્યું રોજ કરતા હતા, પણ આજે મમ્મીને આઉટલેટ થવા માટે કોઈ સ્ટ્રોંગ નિમિત્ત જોઈતું હતું, એ નોકરાણી રાખી ઘરની અંદર ચાલ અમે બે થપ્પડ, બોલો જોતો રહી જાય, આ તો રોતું છે, આ નવું શું છે, છોકરાને તો મમ્મીને તો આપણાથી તો મરાય નહીં, એટલી વારમાં એની નાની બેન આવે પિંકી, અને પિંકી એના દફતરમાંથી કંઈક કાઢ્યું નોટ, અને આમ ચોપડી કાઢ્યો અને વાંચવા ગઈ, એ કોને પૂછ્યું ત્યાં, ઓલો 10 વર્ષનો, પિંકી 3 વર્ષની, પિંકીને થયું પપ્પુ ભાઈને તો મરાય નહીં, હવે આપણે કરવું છું, એને આઉટલેટ કરવું છે। એ ગઈ સીધી પોતાના શોકેશમાં, ત્યાં એને મસ્ત બાર્બી ડોલ લાવી હતી, એને બહાર કાઢી, એની બે તંગડી ખેંચી, એક ને આ એક ને આ, ગુસ્સાના સમાવવા માટેના 3 પ્રકાર છે, એક વમન, દમન અને શમન। બહાર કાઢો એને શું કહેવાય, વમન, બહાર કાઢવા નીકળવા તૈયાર છે પણ નહીં નહીં મારે કાંઈ નથી કરવું, નહીં શાંત થઈ જા શાંત થઈ જા, અને શું કહેવાય, દમન, આવે જ નહીં એને શું કહેવાય, શું જોઈએ છે અહીંયા, શમન, બહાર જઈને વમન, જરાક ચપ્પલ આડા અવડા થયા વમન, સમજાય છે। જીવનમાં જે પણ મિસ્ટેક કરી હોય આજે ક્લિયર કરી દેજો, મા બાપ સાથે બેસીને, પપ્પા મેં આટલી મિસ્ટેક કરી તમારા માટે, મમ્મી તારી આટલી વાત નથી માની, આજે એનું મિચ્છામી દુક્કડમ।